नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्यापति चापड़ा ऑनलाइन एजुकेशन में विजय सर आपनो हार्दिक स्वागत है। मित्रों आपणे पार्ट 10 માં એટલે કે સી વોઇસ ધોરણના સંગ્રહ વિષયમાં ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ માં ઇન્ટરોગેટિવ પેટર્ન એટલે એક્ટિવ વાક્યાંશના અને પેસિવ વોઇસ એ છે ઇન્ટરોગેટિવ એમાં આપણે એક એક્ઝામ્પલ પાર્ટ 9 માં જોઈએ છીએ પાર્ટ 10 માં હવે બીજું એક્ઝામ્પલ જોશું કે સેલ વી હેવ શેલ વી હેવ ગોટ રિઝલ્ટ બિફોર જુલાઈ સેલ વી હેવ ગોટ રિઝલ્ટ બિફોર જુલાઈ શું અમે જુલાઈ મહિના પહેલા અમે પરિણામ મેળવી લીધું હશે શેલ વી હેવ ગોટ રિઝલ્ટ બિફોર જુલાઈ બરાબર છે તો શું મિત્રો રિઝલ્ટની વાત છે તો અહીંયા મેં કીધું આઈ અને વી સર્વના બીજું છે બાકી બધા વિન સહાયકારક છે બતાવશે વી રિઝલ્ટ કર્મ છે રિઝલ્ટ હેવ બીન ગોટ by we us come by us before july other words che before july question mark su ame july mahina pehla result meli lidhu hase su amara dwara july mahina pehla result medvai lidhu hase ha apne bijo example joyu ave apne trijo example joyiye e will sell s and w પેલો શબ્દ હંમેશા કેપિટલ લખો બરાબર બાકી સરળ નો will will Shreya have will Shreya have learned spoken English by the end of this month મિત્રો અહીંયા બાય શબ્દ છે વ્યક્તિ વાક્યમાં એ પૂર્ણ ભવિષ્યકાળમાં બાય ને બિફોર કાર્યસક શબ્દ છે અને એ કાર્યસક શબ્દ છે અહીંયા પેસિવ વાક્ય રચના માટે બાય વાપરવામાં આવ્યું નથી તો શું શ્રેયે આ મહિનાના અંત સુધીમાં સ્પોકન અંગ્રેજી શીખી લીધું હશે હવે આપણે પેસિવ વાક્ય રચના જોઈએ શું શ્રેયે આ મહિનાના અંત સુધીમાં શીખી લીધું હશે સ્પોકન ઇંગ્લિશ તો આપણે વિલ સ્પોકન ઇંગ્લિશ will spoken English have been learned have been learned by Shreya by Shreya by the end of this month પેલો વિધિ પછી બાય છે એ પેસિવ રૂપ બનાવવા માટેનું છે અને પછી કર્તા છે પછી બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ છે એ અધર વર્ડ્સ છે એ ખાસ ધ્યાન રાખો શું શ્રેયે આ મહિનાના અંત સુધીમાં સ્પોકન અંગ્રેજી શીખી લીધું હશે શું શ્રેયા દ્વારા આ મહિનાના અંત સુધીમાં સ્પોકન અંગ્રેજી શીખાયેલું હશે અથવા શીખી લેવામાં આવેલું હશે આ રીતે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં ઇન્ટરોગેટિવ પેટર્નના કુલ ત્રણ એક્ઝામ્પલ જોયા હવે આપણે ડબલ ઇન્ટરોગેટિવમાં જઈએ તો આગળ ડબલ્યુએસ શબ્દ મૂકવાનો રહેશે
डबल इनटू हेडिंग માં એમાં મિત્રો આપણે સેલ્ફી સ્મોલ કરવા પડશે આપણે ડબલ્યુ શબ્દ મૂકવો પડશે પ્લસ સેલ્ફી સહાયકારક ક્રિયા પદ મૂકવાનું એવી જ રીતે પેશી નો પણ ડબલ્યુ પ્લસ સેલ વિલ આ રીતે આપણે ડબલ્યુ ની એક્ટિવ પેશી ની વોઇસ ની વાક્ય રચના બનાવી શકીએ હવે આપણે एग्जाम्पल जोशू કી વાક્ય શું થશે તો આપણે વાય હોમ મૂકવું છે એની કરતા બીજો આપણે શબ્દ લઈએ વેન સેલ વી હેવ વેન સેલ વી હેવ Send How will Lata have sent my messages? લતાએ મારા સંદેશાઓ કેવી રીતે મોકલ્યા છે લતાએ મારા સંદેશાઓ કેવી રીતે મોકલ્યા છે તો લતા દ્વારા મારા સંદેશાઓ કેવી રીતે મોકલાયા હશે તો હાઉ વિલ માય મેસેજીસ બી સેન્ટ બાય લતા લતા દ્વારા મારા સંદેશાઓ કેવી રીતે મોકલાયા હશે આ આપણે બે એક્ઝામ્પલ જોયા એના પછી નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ બરાબર છે
वाई बी रचना वाई बी रचना है पूरा करिए। अहीं आपणे राखशुं।